નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ફેમોરલ સ્કૂલ ધોરણ છે 5 વિષય છે કમ્પ્યુટર પાઠ પહેલો કમ્પ્યુટરના ભાગો અને તેમના કાર્ય હવે વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટર એટલે શું કમ્પ્યુટર સેના માટે વપરાય અને કમ્પ્યુટર ક્યાં ક્યાં અને કઈ કઈ જગ્યાએ અને શા માટે વપરાય છે એની અહીંયા આપણે માહિતી જાણવાની છે તો વિદ્યાર્થી મિત્રો તમારી પુસ્તક છે એ તમારી સાથે રાખજો એમાં જો કમ્પ્યુટર છે એ કેવું યંત્ર છે તો આપણે પહેલા અહીંયા લીધું પહેલો પ્રશ્ન આવશે કે તે વીજળીથી ચાલતું યંત્ર છે બરાબર છે તો વીજળીથી ચાલતું હોય તે યંત્રને શું કહેવાય તો કે ઇલેક્ટ્રિક કેવું યંત્ર છે ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર કેવું હવે હું અહીંયા લીધી હતી તો કમ્પ્યુટરે આખો લખ્યું CO બરાબર છે CO એટલે કમ્પ્યુટર સમજાય છે ને CO એટલે આ CO છે એનું શોર્ટ નેમ છે તો CO એટલે કમ્પ્યુટર બરાબર તો કે CO કેવો યંત્ર છે તો કે એ ઇલેક્ટ્રોનિક યંત્ર છે કેવું છે ઇલેક્ટ્રોનિક યંત્ર છે કેવું છે ઇલેક્ટ્રોનિક યંત્ર છે જે ઇનપુટ અને પ્રોસેસિંગ પ્રક્રિયા કેવું છે ઇનપુટ જે તમે બાકી ગમે તેટલા ડેટા એ કમ્પ્યુટરની અંદર નાખો તે બધા સંગ્રહ કરી લે તેવું યંત્ર તો કે ઇનપુટ પછી પ્રોસેસિંગ પ્રક્રિયા સ્ટોરેજ સંગ્રહ અને આઉટપુટ માટેના ભાગોનું બનેલો છે જો ઇનપુટ ઇનપુટ એટલે પહેલા સમજો ઇનપુટ બહારની માહિતી અંદર એટલે શું થયું ઇનપુટ બરાબર છે પછી ત્યારબાદ પ્રોસેસિંગ પ્રક્રિયા પ્રોસેસિંગ એટલે અનેક અઢળક પ્રક્રિયાઓ જે પ્રોસેસ થાય પ્રોસેસિંગ પ્રક્રિયા એટલે સમજો તમે જે પ્રોસેસ કરવાની હોય તે કમ્પ્યુટરમાં રહેતા ભેગી તરત જ એક સેકન્ડની પણ વાર લગાડ્યા વિના એ પ્રોસેસ કરી અને સીધું મૂવ કરે એને પ્રોસેસિંગ પ્રક્રિયા કહેવાય ત્યારબાદ શું છે સ્ટોરેજ તો કમ્પ્યુટર એક વસ્તુ એવી છે કે સ્ટોરેજ એટલે અંદર સંગ્રહ કરવો તમે ગમે તેટલું એમને ઇનપુટ આપ્યા જ રાખો એ શું કરે સ્ટોરેજ કરે શું કરે સ્ટોરેજ એટલે કે ભેગું કરે એકઠું કરે બરાબર છે ત્યાર પછી આઉટપુટ તમે માંગેલી માહિતી તરત જ તમે કંઈ ટાઈપિંગ કર્યું હોય દાખલા તરીકે ગોવામાં ગમે તે વસ્તુ થઈ હોય તમે ગોવા લઈ પછી કમ્પ્યુટરમાં લખો કે ગોવાના જોવાલાયક સ્થળ આવું લખ્યું હોય ને તમે કમ્પ્યુટરમાં નેટ ચાલુ હોય તો શું EIT નેટ બરાબર છે નેટ શરૂ હોય ત્યારે ગોવા જવાના સ્થળો અથવા ગોવામાં જોવાલાયક સ્થળો એવું તમે ટાઈપિંગ કરીને છોડ્યું એ ભેગું તમને ગોવાની હરેક માહિતી બહાર આપે એમને શું કહેવાય ઇનપુટ અથવા આઉટપુટ જે તમને બધું મોકલે છે બરાબર તમને સમજાય છે આઉટપુટ માટેના ભાગોનું બનેલું છે હવે કમ્પ્યુટરના કાર્યો શું છે આ તો હવે સેનાથી બનેલું છે એ તમને કીધું સેનાથી બનેલું છે એક તો પહેલા કમ્પ્યુટર છે કેવું યંત્ર છે તો કે એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે બરાબર છે પછી તો કે ઇનપુટ અને પ્રોસેસિંગ પ્રક્રિયા અને સ્ટોરેજ અને આઉટપુટથી બનેલું એ કમ્પ્યુટર છે બરાબર છે એના ભાગો છે હવે કમ્પ્યુટરના કાર્યો હવે કમ્પ્યુટરના કયા કયા કાર્યો છે એ આપણે અહીંયા જાણવાનું છે તો કમ્પ્યુટરના મુખ્ય કાર્યો છે એ આપણે બધા સમજી ગયા કયા કયા કાર્યો છે તો કે ઇનપુટ પ્રોસેસિંગ પ્રક્રિયા સ્ટોરેજ કરવાનું કાર્ય અને આઉટપુટ રાઈટ જોઈ શકો તમારી પુસ્તકમાં આ એના કાર્યો છે ઇનપુટ પ્રોસેસિંગ પ્રક્રિયા સ્ટોરેજ અને આઉટપુટ તો કે ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટનો અર્થ સમજવા માટે આપણે અનાજ દળવાની ઘંટીનું ઉદાહરણ ખૂબ જ સરળ પડશે જો આપણે ઇનપુટ અને પ્રોસેસિંગ પ્રક્રિયા અને સ્ટોરેજ આ ત્રણ વિશે આપણે સમજવું હોય અને આઉટપુટ વિશે સમજવું હોય તો આપણે ઘંટીનું ઉદાહરણ બેસ્ટ છે હવે હું તમને કહું
ઘંટી આપણે એમ ચાવા લેવા હોય મને ખાસ ઘંટી દોરતા આવડતી નથી હો મારે કામ નથી ઘંટી દોરવાનું હું ખાલી તમને સમજાવવા માટે સ્ટોરેજ કરું છું આવું કંઈક ચિત્ર તમારી અંદર આપેલું છે બરાબર સુસ્તકની અંદર તો હવે એમાં જો બે શું થાય છે શું થાય છે ઉપર અહીંયા શું જાય છે ઘઉં જે શું છે ઇનપુટ શું છે ઇનપુટ જે આપણે ઘઉં છે અમે નાખીએ છીએ બરાબર છે Com
છે એવા પેલા કટ કરવો પડે આ ફોટો હોય છે દાખલા તરીકે આપણા મોબાઈલ ની અંદર આ ફોટો છે જે આપણે કમ્પ્યુટર ની અંદર આપણે સેવ કરી અથવા કમ્પ્યુટર ની અંદર આપણે ડેટા નાખી એમાં કાયમી માટે સ્ટોરેજ કરવો હોય તો આપણે શું કરવું પડે તો કે ફોન ને કમ્પ્યુટર ની સાથે કનેક્ટ કરવાનો પ્રોગ્રામ કેટલા પ્રોગ્રામ હોય કમ્પ્યુટર ને મોબાઈલ ની સાથે કનેક્ટ કરવાનો પ્રોગ્રામ ત્યારબાદ કટ કરવાનું ત્યારબાદ શું આવે કટ અને કોપી અને પછી પેસ્ટ બરાબર કટ કોપી પેસ્ટ પેસ્ટ કર્યા બાદ સેવ આ જે આપણે કરીએ છીએ એને શું કહેવાય પ્રોગ્રામ શું કહેવાય એનું નામ પ્રોગ્રામ અને એને તર્કબદ્ધ કે સ્ટેપ બાય સ્ટેપ બરાબર છે પછી તરત તમે કોપી કરવાનું કટ કર્યા પહેલાં કોપી થાય નહીં અને કોપી કર્યા પછી પેસ્ટ થાય પેસ્ટ પહેલાં કોપી થાય નહીં અને પેસ્ટ કર્યા પછી સેવ થાય કદાચ સેવ ન કરો સીધું પેસ્ટ તમે છોડી દો તો એ ફોટો પાછો ડિલીટ થઈ જાય રાઈટ એટલે તમે સમજાઈ ગયું કે તર્કબદ્ધ અને કર્મબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓને પ્રોગ્રામ કહે છે હવે લેવું ત્રીજું કયું તો કે પ્રોસેસિંગ પ્રક્રિયા હવે પ્રોસેસિંગ પ્રક્રિયાની વ્યાખ્યા કેવી છે તો કે આપેલી સૂચનાઓ પ્રોગ્રામ પ્રમાણે કમ્પ્યુટર ઇનપુટ પર જે કાર્ય કરે છે તેને પ્રોસેસિંગ કહેવાય છે જો કમ્પ્યુટરને આપેલું ઇનપુટ જે આપણે માહિતી આપી છે કમ્પ્યુટરને એની ઉપર જે કાંઈ પ્રક્રિયા કરે એમને શું કહેવાય પ્રોસેસિંગ મેં અહીંયા તમને ઘંટીના ઉદાહરણમાં અહીંયા આપણે ઘઉં રાખ્યા છે તો અહીંયા પ્રોસેસ શેની થશે ઘઉંના લોટની થશે સમજાય મારું કહેવાનું અહીંયા તમે બાજરી નાખો અહીંયા તમે બાજરી નાખો તો અહીંયા પ્રોસેસ શેની થશે બાજરીની જ કારણ કે અહીંયા ઘઉં નથી રહેતા તો ઘઉંની અહીંયા પ્રોસેસ થાય નહીં પછી એવું નહીં કે અહીંયા ઉપર ઘઉં નાખો નીચે બાજરી લોટ ની રહ્યા છો એવું થાય નહીં ઉપર તમે ઘઉં નાખેલા છે તો અહીંયા શું આવશે ઘઉંનો લોટ જ આવશે ને મારે પ્રોસેસિંગ શેનું થશે ઘઉંના લોટનું સમજાય છે તો આવી જ રીતના અહીંયા આપેલી સૂચનાઓ અથવા આપેલા પ્રોગ્રામ પર કોમ્પ્યુટર જે ઇનપુટ કાર્ય કરે છે તેને શું કહેવાય છે પ્રોસેસિંગ પ્રોગ્રામ કહે છે ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી હું ચોથું શું છે તો કે આઉટપુટ કોને કહેવાય તો કે દાખલ કરેલા ડેટા પર પ્રોસેસિંગ પ્રક્રિયા કર્યા બાદ જે માહિતી તૈયાર થાય છે દાખલ કરેલા ડેટા પર જો દાખલ કરેલા ડેટા પર આખો આખો આ પ્રોગ્રામ કર્યો આપણે ત્યાર પછી દાખલ થયેલા ડેટા પર જે કાર્ય બાદ જે માહિતી તૈયાર થાય છે અને એને શું કહેવાય છે આઉટપુટ આ ફોનમાંથી કટ કોપી પેસ્ટ સેવ કરી જે માહિતી કમ્પ્યુટરમાં બહાર આવે છે તેમને શું કહે છે આઉટપુટ સમજાઈ ગયું અથવા પ્રિન્ટર દ્વારા તે છાપી પણ શકાય છે વિદ્યાર્થી મિત્રો આ તમારે કમ્પ્યુટરમાં લઈ પરંતુ તમારે ફરી પાછો એમનો પીક બહાર પણ જોતો હોય તો પ્રિન્ટર દ્વારા બહાર પણ નીકળી શકે છે તેને શું કહેવાય છે આઉટપુટ આનો અર્થ એ છે કે માહિતી આઉટપુટ તૈયાર કરવા માટે કમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી દાખલ કરેલા ડેટા ઇનપુટ પર પ્રોસેસ પ્રક્રિયા કરે છે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો હવે ત્યારબાદ કમ્પ્યુટરના ભાગો હવે આ બધી પ્રોસેસ કર્યા પછી ત્યારબાદ આપણે કમ્પ્યુટરના ભાગો વિશે જાણવાનું છે આ આપણે શેના વિશે જાણ્યું કમ્પ્યુટરના કાર્યો હવે કમ્પ્યુટરના કેટલા ભાગો છે તો હમણાં બધા આપણે ઊંચી કરશું કમ્પ્યુટરના ચાર ભાગ છે કમ્પ્યુટર મોનિટર સીપીયુ કીબોર્ડ ને માઉસ બરાબર છે એ ચાર ભાગ ઉપરાંત એનો એમના ડેટા કઈ રીતના ઇનપુટ ને પ્રોસેસ થાય છે એના વિશે પણ અહીંયા આપણે જાણવાનું છે તો કમ્પ્યુટર ઇનપુટ માટેના સાધનો જો કમ્પ્યુટરમાં જે ઇનપુટ માટેના સાધનો યુઝ થાય છે અને પ્રોસેસિંગ યુનિટ અને આઉટપુટ માટેના સાધનોનું બનેલું છે જો કમ્પ્યુટરમાં ઇનપુટ માટે કયા કયા સાધનો જોઈએ છે તો એ આખું શેનું બનેલું છે પ્રોસેસિંગ યુનિટ જે પ્રોસેસિંગ યુનિટ બનાવેલું છે અને આઉટપુટના સાધનોથી પ્રોસેસિંગ યુનિટ એટલે જે આપણે અહીંયા ઘંટીનું
એનું કોમ્પ્યુટરનું પણ એક મશીન હોય છે. શું છે ખબર છે તમને વિદ્યાર્થી મિત્રો? યસ રાઈટ, સીપીયુ. શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે સીપીયુ. સીપીયુ છે એ મોનિટર અને કીબોર્ડની વચ્ચેનું મેઇન પ્રોસેસિંગ યુનિટ છે, જેના સિવાય કોમ્પ્યુટર કશું જ કામમાં આવતું નથી. અનાજ ગણવાની ઘંટીના ઉદાહરણમાં એક નાણસામાં અનાજ એટલે ઇનપુટ દોરવામાં આવે છે. આથી એ નાણસાની ઇનપુટ ડિવાઇસ કહેવાય છે. ઘંટી અનાજ ગણીને પ્રોસેસ લોડ તૈયાર કરે છે. આથી ગણના ભાગને પ્રોસેસિંગ યુનિટ કહે છે. અને જે લોડ ભાગ બહાર આવે છે તેમને આઉટપુટ ડિવાઇસ પણ કહેવાય છે. સમજે કે વિદ્યાર્થી મિત્રો? આને શું કહેવાય છે? ઇનપુટ ડિવાઇસ, આને પ્રોસેસિંગ યુનિટ, અને આને આઉટપુટ ડિવાઇસ. રાઈટ, સમજાય છે ને તમને? તો કોમ્પ્યુટરમાં ડેટા તથા સૂચનાઓને કોમ્પ્યુટરમાં દાખલ કરવા માટે કીબોર્ડ અને માઉસનો ઉપયોગ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટર છે એ પણ કોઈ એક યંત્રથી ચાલતું નથી. એવી જ રીતના આપણે ઇનપુટ, અહીંયા આપણે કંઈ પણ ઇન કરવું હોય તો આપણે ઘઉં નાખવા હોય તો તપેલીની જરૂર પડે, તપેલી, ડબ્બો, ગમે તેની જરૂર પડે છે, જરૂર પડતી. એવી જ રીતના કોમ્પ્યુટરની અંદર ઇનપુટ ડેટા નાખવા માટે કીબોર્ડ અને માઉસની જરૂર પડે છે. અને તમને શું કહેવાય છે? તો કે ઇનપુટ, નામ સૂચવે તે જ પ્રમાણે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ અથવા પ્રોસેસિંગ યુનિટ પણ કહેવાય છે. મેં તમને અહીંયા આગળ કહી દીધું ને વિદ્યાર્થી મિત્રો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે પ્રોસેસિંગ યુનિટ પણ કહી શકાય છે. આપેલી સૂચનાઓ પ્રોગ્રામ અથવા પ્રમાણે જે ડેટા ઇનપુટ એટલે કે પ્રોસેસ કરે છે અને માહિતી આપે છે. સીપીયુ પ્રોસેસ કરેલા ડેટાનો સંગ્રહ એટલે કે સ્ટોર કરે છે. જ્યારે તમે ઈચ્છો ત્યારે આ સંગ્રહેલી માહિતીને પાછી મેળવી શકો છો. આમ સીપીયુ પ્રક્રિયા પ્રોસેસ કરે છે તથા ડેટા પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે. જો આ બધું ક્યાં હોય છે? સીપીયુની અંદર. સીપીયુમાં એક વખત કોમ્પ્યુટરમાં ડેટા ચાલ્યો ગયો ત્યાર પછી ગમે ત્યારે આપણે એ કોમ્પ્યુટરમાં ડિલીટ થઈ ગયા હોવા છતાં આપણે કોમ્પ્યુટરમાંથી ફરી એ પ્રોગ્રામ પાછો લાવવો હોય તો સીપીયુના મદદથી આપણે પ્રોગ્રામ પાછો રિમૂવ કરાવી શકીએ છીએ. સમજાય છે? ત્યારબાદ મોનિટર આઉટપુટ એટલે કે સીપીયુ દ્વારા આપેલી માહિતી દર્શાવે છે. જો તમે ઈચ્છો તો પ્રિન્ટરની મદદથી આઉટપુટ છાપી પણ શકો છો. આથી મોનિટર અને પ્રિન્ટર આઉટપુટ ડિવાઇસ કહેવાય છે. ઇનપુટ માટેના સાધનો કયા કયા છે? તો કે કીબોર્ડ અને માઉસ. અને પ્રોસેસિંગ યુનિટ તો તમને બધા ખબર જ છે. કયું આવશે? સીપીયુ. આઉટપુટ માટેના સાધનો તો કે મોનિટર અને પ્રિન્ટર. કયું આવશે? આઉટપુટમાં મોનિટર, જે તમે સામે છે ટીવી જેવો ભાગ તે બરાબર છે, એ મોનિટર. અને એ પ્રિન્ટર જે તમારે કોમ્પ્યુટરની અંદર જે માહિતી છે એ તમારે છાપીને બહાર પાછી લાવી હોય તો તમારે પ્રિન્ટર. હવે આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જેમ જેમ આગળ આપણે ભણતા જશું તેમ પ્રિન્ટરનો પણ આપણે અભ્યાસ કરીશું ત્યારે હું તમને આ પોઈન્ટ છે એ જરૂર સમજાવીશ. હવે ઇનપુટ ડિવાઇસ તો કે કીબોર્ડ અને માઉસ એ બંને ઇનપુટ ડિવાઇસ છે. કોમ્પ્યુટરમાં ડેટા કે સૂચનાઓ દાખલ કરવા માટે એનો ઉપયોગ થાય છે. જો કીબોર્ડ અને માઉસ બંને એવા યંત્ર છે ઇનપુટ કે બંને છે કોમ્પ્યુટરમાં માહિતી ડેટા, માહિતી અથવા ડેટા દાખલ કરવા માટે ઉપયોગમાં આવે. વિદ્યાર્થી મિત્રો જો તમારી પુસ્તકમાં કીબોર્ડ આપેલું છે, જોયું તો કે કીબોર્ડ ડેટા અથવા કોમ્પ્યુટરને આપવાની સૂચનાઓ દાખલ કરવા માટેનો કીબોર્ડનો ઉપયોગ થાય છે. તે એક વાયર દ્વારા સીપીયુ બોક્સ સાથે જોડાયેલો હોય છે. જો સીપીયુની સાથે એક વાયર દ્વારા તે કનેક્ટ કરેલું હોય છે. કીબોર્ડ એક સપાટ લંબચોરસ પાટિયું છે, તેના પર વિવિધ કી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો, કોમ્પ્યુટરમાં તમારી કોમ્પ્યુટરની બુકમાં કીબોર્ડનું ચિત્ર છે એ ખૂબ જ સારી રીતના અને ચોખ્ખું બતાવેલું છે. જ્યારે આપણે પ્રેક્ટિકલનો વિડીયો બનાવશું ત્યારે હું તમને કીબોર્ડ વિશે જરૂર સમજાવીશ. અત્યારે થિયરીમાં સમજી લો, પછી હું તમને પ્રેક્ટિકલમાં સમજાવીશ. એમાં જો પેલું છે લેટર કી. લેટર કી કોને કહેવાય? તો કે ABCD A ટુ Z એમને શું કહેવાય છે? લેટર કી. તમારે આ બધું યાદ રાખવાનું છે, પાકું કરવાનું છે, એટલે વ્યવસ્થિત ધ્યાનમાં રાખજો. હું પૂછીશ તમને કે આ લેટર કી કોને કહેવાય, કારણ કે હું તમને પ્રેક્ટિકલ વિડીયો આપીશ ત્યારે હું તમને પ્રેક્ટિકલમાં બી પૂછીશ. તો લેટર કી તો કે A ટુ Z ને લેટર કી કહેવાય છે. નંબર કી
આઉટપુટ ડિવાઇસ જે આપણે નેક્સ્ટ વિડિયોમાં સમજીશું.